जलसीमा नजीक पाकिस्तान मरीने पेट्रोलिंग वधार्यू छे। छेल्ला 10 दिवसथी पाकिस्तान मरीनू राउंड द क्लॉक पेट्रोलिंग चाली रह्यु छे। गईकाले भारतीय बोट पर पाकिस्तान मरीने फायरिंग कर्यु हतु। माछीमारीनी सीजन शुरू थता पाकिस्ताननी अवरचंडाई पण शुरू थई गई छे। रात्रे पण पाकिस्तानी बोट सीमा पर तैनात रहे छे। आंतरराष्ट्रीय जलसीमा नियमनो पाकिस्तान मरीने भंग कर्यो छे। पाकिस्तान मरीननी हरकतथी भारतीय नेवी पण सतर्क बनी छे। जलसीमा नजीक नेवी द्वारा पेट्रोलिंग वधारी देवायुं छे। भारतीय माछीमारोने पाकिस्तान जलसीमा तरफ जता अटकावाशे। अगाउ पण माछीमारोने एलर्ट रहेवा માટે સૂચના આપવામાં આવી હતી। સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે ભરતસિંહ ચૌહાણ, વિગત સાથે જાણીએ। ભરતસિંહ, ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીને ફરી એકવાર પેટ્રોલિંગ વધારી દીધું છે। 10 દિવસથી આ મરીનનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પાકિસ્તાનની અવરચંડાએ કેવી સામે આવી રહી છે હાલ તો? ખૂબ મહત્વપૂર્ણ છે કે કચ્છ સહિત આંતરરાષ્ટ્રીય જે જળસીમા છે દરિયાઈ, ત્યાં કને પાકિસ્તાન પાક મરીન સિક્યોરિટીનું સતત છેલ્લા 10 દિવસથી પેટ્રોલિંગમાં વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે દિવસના ભાગમાં જોવા મળતી પાક મરીન સિક્યોરિટીની બોટો હાલ રાતના ભાગમાં પણ જોવા મળી છે। નોંધનીય છે કે 3 દિવસ પહેલા જ વીટીબીએ દર્શાવ્યું હતું કે ભારતીય માછીમારોને પાકિસ્તાન નજીક જે આઈએમબીએલ એટલે કે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક સતર્ક રહેવા માટેની સૂચનાઓ અપાઈ હતી। ગઈકાલે જ પાક મરીન દ્વારા દ્વારકાની જલપરી નામની બોટ પર જે રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક માછીમારનું મોત થયું હતું। ઉલ્લેખનીય છે કે જ્યારે સીઝન માછીમારીની શરૂ થઈ ચૂકી છે ત્યારે ભારતીય માછીમારો માછલી મેળવવાની લાયમાં ચોક્કસથી એક જે ઓળંગી જતા હોય છે, ત્યારે પાક મરીન દ્વારા અવરચંડાઈ કરવામાં આવી છે। એક તરફ આંતરરાષ્ટ્રીય જળસીમાના જે નિયમો છે તેનો ઉલ્લંઘન કરીને પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ સહિત તેમના પર ફાયરિંગની ઘટના વધારી દેવામાં આવી છે। ગઈકાલની ઘટના બાદ આ નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા પણ આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પોતાનું સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। તે ઉપરાંત જે ભારતીય માછીમારો છે તેમને સતર્ક અને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો ભારતે જે રીતે પાક મરીને ગઈકાલે ભારતીય બોટ પર જે ગોળીબાર કર્યો હતો તેનો મુદ્દો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉઠાવવા માટેની વાત પણ સામે આવી રહી છે। જી ધન્યવાદ ભરતસિંહ જાણકારી માટે। તો ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીને પેટ્રોલિંગ વધાર્યું છે। છેલ્લા 10 દિવસથી પાકિસ્તાન મરીનનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, જેમાં ગઈકાલે ભારતીય બોટ પર પાકિસ્તાન મરીને ફાયરિંગ કર્યું હતું। તો માછીમારીની સીઝન શરૂ થતાની સાથે જ પાકિસ્તાનની પણ અવરચંડાઈ શરૂ થઈ ગઈ છે। રાત્રે પણ પાકિસ્તાની બોટ સીમા પર તૈનાત રહે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય જળસીમા નિયમનો પણ પાકિસ્તાન મરીને ભંગ કર્યો છે। પાકિસ્તાન મરીનની હરકતથી હવે ભારતીય નેવી પણ સતર્ક છે। તમામ પાકિસ્તાનની અવરચંડાઈનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય નેવી પણ સતર્ક બની છે। જળસીમા નજીક નેવી દ્વારા પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। ભારતીય માછીમારોને પાકિસ્તાન જળસીમા તરફ જતા અટકાવવામાં આવશે। અગાઉ પણ માછીમારોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી। તો ફરી એકવાર પાકિસ્તાનની અવરચંડાઈ જળસીમા નજીક પાકિસ્તાન મરીને વધાર્યું છે। જયદેવ જોશી, ડિફેન્સ એક્સપર્ટ, આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયદેવભાઈ, માછીમારીની સીઝન શરૂ થતાની સાથે જ હવે પાકિસ્તાને તેની અવરચંડાઈ શરૂ કરી છે, બોટ સીમા પર તૈનાત કરવામાં આવી છે, ફાયરિંગ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે ભારતીય બોટ પર, આ આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, આપે સૌ શરૂઆતમાં ખૂબ સાચું કીધું કે માછીમારી સીઝન શરૂ થતા જ પાકિસ્તાને આ કામ શરૂ કર્યું છે અને આ કોઈ નવી વાત નથી। માછીમારો બંને તરફથી, ભારત પાકિસ્તાન બંને તરફથી માછીમારો એકબીજાના ઇન્ટરનેશનલ વોટર્સ ક્રોસ કરીને જતા હોય છે અને આવું માત્ર ભારત અને પાકિસ્તાન નહીં, કેટલાય આપણા જે દરિયાઈ સીમા ધરાવનાર દેશો છે એના વચ્ચે થતું હોય છે। પણ જે આની પ્રણાલી છે, જે સેટ ફોર્મેટ છે બધા દેશો વચ્ચે, એ છે કે કોઈ માછીમારની બોટ આંતરરાષ્ટ્રીય જળ સીમા ક્રોસ કરીને તમારે ત્યાં આવે તો જે મેરીટાઈમ બોર્ડ હોય કે જે તેની સિક્યોરિટી એજન્સી હોય તેણે તેને પકડમાં લેવાના હોય, એના ઉપર ફાયરિંગનો ક્યારેય ક્યાંય કોઈ આદેશ છે નહીં। એ જીનીવા કન્વેન્શનના પણ વિરુદ્ધમાં છે અને માનવતાના વિરુદ્ધમાં તો છે જ, અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સુરક્ષાના જે કંઈ પણ એ મસોદા થયા છે એની પણ વિરુદ્ધની વાત છે। એટલે આપણે કહ્યું એમ, માછીમારીની સિઝન શરૂ થવાની પહેલા એક ખોફ અને ડરનો માહોલ અને ભારતને અને